विद्यार्थी मित्रों, आज आप 10 दाखला शीखीशू। आ 10 दाखला तमारे तमारी नोट में गणी ने तैयार करवाना छे। आ 10 दाखला आवड़े तो तमने गणित में घणुं बधुं आवड़ी गयुं एम कहेवाशे। तो जो ए संख्या छे पहली 362, तो एकम दशक 100, एकम दशक 100। आज त्रण छे ए 300 छे, आज 6 छे ए 60 छे, अने आ 2। तो 300 + 60 + 2 एम बधा मळीने 362 थाय छे। नीचेनी संख्या एवी रीते जोईए तो नीचे पण आ छे 500 छे, आ 90 छे, अने आ 4 छे। અહીં આગળ સરવાળાની નિશાની છે, સરવાળો કરીએ 2 + 4, તો 2 + 1, 2, 3 અને 4, તો 2 + 4 કેટલા થશે ગણીશું તો 6 જવાબ આવશે। એના પછી એકમનો સરવાળો કરી દીધો, હવે દશકનો સરવાળો આવશે। तो 6 + 9, तो 6 અને 9 તમારે એવી રીતે લીટા પાડીને ધારો, પહેલાં ના આવડે તો શરૂઆતમાં લીટા પાડીને સરવાળો કરવાનો છે, પછી તમને આવડી જશે। 6 અને 9 થશે 15, તો 15 અહીં લખવાના નથી, 5 એકમમાં લખવાના છે અને જે દશક છે એ ઉપર લખવાનો છે। આને કહેવાશે વદી। હવે 3 સંખ્યા આવી ગઈ, જો 1, 3 અને 5, તો અહીં આગળ 1, 3 અને 5, તો 1, 3 અને 5નો જ્યારે સરવાળો કરીશું તો જવાબ આવશે 9। તો હવે જુઓ કેટલી સંખ્યા આવી, 950 અને 6, એટલે 956 કહેવાશે। જુઓ હવે નવો દાખલો જોઈએ, 800 એકમ દશક 100, 800 છે, દશકમાં 0 છે અને એકમમાં 5 છે, 44 અને 7 = 47। જો એકમ દશક 100, અહીંયા આગળ એકમ દશક, પણ 100નું ખાનું શું છે, ખાલી છે। તો ઘણી વખત તમારે એકમની નીચે એકમ ગોઠવવાનું, દશકની નીચે દશક ગોઠવવાનું અને 100નું ખાનું ખાલી રાખવાનું છે, પાછળ કોઈ જગ્યા ખાલી રહેવી જોઈએ નહીં, આગળ ખાલી રહેશે તો દાખલો સાચો પડશે। જુઓ 5 + 7, તો તમારે લીટા કરીને ગણવાનું છે, 5 + 7 = 12। હવે જે 1 થશે એ વધી છે, અને વધી હંમેશા ઉપર મૂકવાની છે, એકમની વધી આગળ મૂકવાની છે। હવે જુઓ 3 સંખ્યા થઈ ગઈ, 1, 0 અને 4, તો અહીંયા આગળ 1, 0 એટલે કશું લીટો નહીં પાડવાનો, અને 4, 1, 2, 3 અને 4, તો એનો જવાબ આવશે 4 અને 1, 5। હવે 8ની નીચે કશું જ નથી, તો કોઈ સરવાળો કરવાનો નથી, લખી દેવાનું છે 852। આ કેટલા છે, 800, આ છે 50 અને આ 2, તો એને લખાશે 852। જુઓ હવે બાદબાકીનો દાખલો છે, 80 અને 9, 89 બરાબર, 80માં 9 ઉમેરીએ તો 89 થાય, −45, 40 ને 5, 45। જો 9 રૂપિયા હોય એમાંથી 5 રૂપિયા વાપરવાના છે, 9 રૂપિયા છે તમારી પાસે એમાંથી 5 રૂપિયા વાપરવાના છે, તો 9 રૂપિયામાંથી 5 રૂપિયા વાપરી કાઢીએ, તો જો 5 રૂપિયા આપણે વાપરી કાઢીએ છીએ,
एक बे त्रण चार ने पांच तो केटला बचशे चार। हवे एकमनू बाद बाकी थई गई, हवे दशकनी बाद बाकी आवशे। आठ मांथी चार वापरवाना छे, एक बे त्रण चार पांच छ सात ने आठ, तो एमांथी केटला वापरवाना छे, चार रुपया वापरवाना छे या बाद करवाना छे, तो एक बे त्रण ने चार, तो चार रुपया वधशे। जवाब आवशे चुम्मालीस। જુઓ અહીં બાદ બાકીનો નવો એક દાખલો છે, એંસી ઓછા ત્રેપન, હવે શૂન્ય ઓછા ત્રણ, આ કશું ના હોય અને ત્રણ રૂપિયા વાપરવાના, વપરાશે કશું ના હોય એમાંથી ત્રણ બાદ થાય નહીં, શૂન્યમાંથી ત્રણ બાદ થાય નહીં, તો શૂન્ય નાના છે અને ત્રણ મોટા છે, તો હવે શું કરીશું, તો આગળથી લેવાનો દશક, એને શું કહેવાશે, દશકો લેવાનો, દશક લેવાનો આગળથી, તો અહીં જવાનું દશકના ઘરે, તો કહેશે મારી પાસે આઠ દશકા છે, તો હું એક આપું છું તો આ એક આપશે, એની જોડે કેટલા દશકા રહેશે, સાત, અને એ દશકો આવશે અહીંયા આગળ, સમજો બરાબર, અહીં આઠ દશક હતા, એક દશક એની પાસેથી લઈ લીધો એટલે એની પાસે સાત દશક રહેશે, અને એ દશકો આ બાજુ આવશે। હવે જો દાખલો સહેલો થઈ ગયો, દસ રૂપિયા હોય અને ત્રણ રૂપિયા વાપરવાના, દસની નોટ લઈને જવાનું બજારમાં અને ત્રણ રૂપિયા વાપરવાના, તો કેટલા વધશે, સાત। હવે પાંચ સાત રૂપિયા છે, અહીં સાત રૂપિયા છે, એમાંથી પાંચ રૂપિયા વાપરવાના, તો વધશે બે, તો જવાબ આવ્યો વીસ અને સાત સત્યાવીસ, તો આ એક દશક લેવાની બાદ બાકી છે। જુઓ હવે નવો દાખલો છે, એકાણું નેવ અને એક એકાણું ઓછા વીસ અને પાંચ પચીસ, તો એક રૂપિયો છે એમાંથી પાંચ રૂપિયા વાપરવાના, તમને એક રૂપિયામાં આપવામાં આવે ને તમને કહેવામાં આવે કે જાઓ બજારમાંથી પાંચ રૂપિયાની વસ્તુ લઈ આવો, તો મળશે નહીં, કારણ કે એક નાના છે અને પાંચ મોટા છે, તો નાનામાંથી મોટા બાદ કરી શકાય નહીં, તો અહીં પણ દશક લેવો પડશે, તો અહીં દશક લેવા માટે નવ પાસે જવાનું, દમ એ દશકનું સ્થાન છે, તો નવ કહેશે મારી પાસે નવ છે, હું એક તને આપી દઈશ, તો મારી પાસે કેટલા રહેશે, આઠ, પણ એ દશકો આવશે અહીં આગળ, અહીં દશકો આવશે, તો પણ એક તો હતો જ અને દસ આવ્યા, તો કેટલા થઈ ગયા, અગિયાર, જો પહેલાં એક હતો અને દસ આવ્યા એટલે આની પાસે અગિયાર થઈ ગયા, અગિયારમાંથી પાંચ રૂપિયા વાપરવાના, તો અગિયારમાંથી આપણે પાંચ રૂપિયા વાપરીશું, ગણો જોઈએ અગિયારમાંથી પાંચ રૂપિયા વાપરે તો કેટલા વધશે, છ રૂપિયા વધશે, અહીં આઠ રૂપિયા છે, તો આઠ રૂપિયામાંથી બે રૂપિયા વાપરવાના, આપણી પાસે વધશે છ રૂપિયા, તો સાઠ અને છ કેટલો જવાબ આવશે, છાસઠ, અને કેટલા કહેવાશે, છાસઠ, અને બને છે કેવી રીતે, તો સાઠ અને છ છાસઠ। જુઓ એક નવો દાખલો છે, ત્રણસો ઓછા એકસો ને પચીસ, એકમ દશક સો, એકમ દશક સો, હવે પાછળથી શરૂ કરવાનું, એકમથી શૂન્યમાંથી પાંચ બાદ કરો, કશું ના હોય તો પાંચ રૂપિયા વાપરી શકાય નહીં, બરાબર, નાના છે એટલે, આ નાના છે આ મોટા છે, તો આગળ જવાનું દશકની જગ્યા પર, દશક કહેશે મારી પાસે જ કશું છે નહીં, તો આગળ જાઓ, અહીં આગળ સોના સ્થાનમાં ત્રણ છે, તો એક લઈ લઈશું, એક દશકો આ બાજુ લાવીશું એટલે અહીં રહેશે બે, હવે એ દશકો સીધો અહીં નહીં આવી જાય, પણ એ દશકો આવશે આ જગ્યા પર, એ દશકના સ્થાનમાં આવશે, હવે એમાંથી પણ પાછા એક લેવાના એટલે અહીં રહેશે નવ, અહીં આવશે દસ, જુઓ સહેલું થઈ ગયું, સમજો જરા,
અહીં કશું હતું નહીં, અહીં ગયા ના મળ્યું, તો આપણે જે દશક પરથી લીધા તો એ રહેશે બે, અહીં આવશે દસ, દસમાંથી એકલે એટલે નવ રહેશે અને આવશે દસ. હવે એકદમ દાખલો સહેલો થઈ ગયો, 10 રૂપિયામાંથી 5 રૂપિયા વાપરો, 5 વધશે, 9માંથી 2 વાપરશો, 7 વધશે, 2માંથી 1 વાપરશો, 1 વધશે, જવાબ આવશે 175. જુઓ એક નવો દાખલો છે, 705 - 468. હવે 5માંથી 8 બાદ કરવાનો, તો 5 રૂપિયા હોય તો 8 રૂપિયા વાપરી શકાય નહીં, તો એ આગળ જવાનું. ભાઈ દશક આપો એક, ના કહેશે મારી પાસે કશું નથી આગળ જાઓ. અહીંથી આપણે દશક લેવાનો, 7માંથી 1 દશક લઈ રહ્યો એટલે 6 રહેશે, એ 10 અહીં આવશે, બરાબર, કૂદીને છે કાંઈ આવી ના જાય, એ વચ્ચે આવે, તો 10માંથી ફરી 1 લેવાનો, 10 કો અહીં રહેશે 9 અને અહીં આવે 10. હવે જો 5 હતા જ ને 10 આવ્યા, તો 10 ને 5 કેટલા થઈ ગયા છે આગળ 15. હવે બહુ સહેલો થઈ ગયો દાખલો, 15 રૂપિયામાંથી 8 રૂપિયા વાપરવું, 7 વધશે, 9 રૂપિયામાંથી 6 રૂપિયા વાપરવું, 3 વધશે, 6 રૂપિયામાંથી 4 રૂપિયા વાપરવું, તો 2 વધશે, તો જવાબ આવશે 237. આ છે 200, આ છે 30 અને આ 7, તો 237. જુઓ આ ગુણાકારનો દાખલો છે, 25 × 3 એવો નિશાની આ ગુણાકારની કહેવાય છે, તો એમાં ઘડિયા વળવા જરૂરી છે, તો 3નો ઘડિયો બોલવાનો, 3 × 5 = 15. હવે 1 જે છે એ વધી આવશે, એ વધી હંમેશા ઉપર લખવાની, 3 × 2 = 6. જો 6 અને વધી 1, 6 ને કેટલા થઈ ગયા 7, તો અહીં કેટલા લખવાના 7, તો 25 × 3 કરીશું તો જવાબ આવશે 75. જુઓ ગુણાકારનો એક નવો દાખલો છે, 90 × 6. હવે 6નો ઘડિયો બોલવાનો, 6 × 1 = 6, 6 × 2 = 12, પણ 6ના ઘડિયામાં શૂન્ય આવતું નથી, તો યાદ રાખવાનું 6 × 0 = 0. કોઈ પણ સંખ્યાનો આપણે શૂન્ય જોડે ગુણાકાર કરીએ તો જવાબ હંમેશા શૂન્ય આવે, તો 6 × 0 = 0, તો 6 × 0 = 0, આ યાદ રાખવાનું છે હંમેશા. 6 × 9 = 54, તો જવાબ આવશે 540. આ છે 500 અને આ છે 40, બરાબર, એકમ દશક 100 એટલે આ 500 ને આ 40. નવો દાખલો છે, 30 × 2 = 32, 10 × 5 = 15, 32 × 15. હવે જો આ 10ની પાછળ 1 શૂન્ય આવે તો એકમનું મૂકવાનું 16, બરાબર, ચોકડી જ્યાં પાડી છે ત્યાંથી ગુણાકાર શરૂ કરવાનો છે, એટલે 10ની પાછળ 1 શૂન્ય આવે છે, 1 આંકડો આવે છે એટલે 0 મૂકવાનું. 1 2 2, 1 તારી 3, તો જો 10નો ગુણાકાર કરી દીધો, હવે 10માં 0 હોય છે એટલે આપણે 0 મૂકી દીધું, પણ અધૂરો ગુણાકાર છે, ખાલી 10નો જ ગુણાકાર કર્યો, હવે 5નો પણ ગુણાકાર કરવો પડશે, તો જો 5નો ગુણાકાર કરીએ, 5 × 2 = 10, વધી 1 આવશે, 5 × 3 = 15, ઘડિયા આવડવા તમને જરૂરી છે, માટે 1 થી 10ના ઘડિયા શીખી જજો, એનો પણ મેં તમને વિડીયો મોકલ્યો છે, જો તમારી પાસે 1 થી 10ના ઘડિયાનો વિડીયો ના હોય તો મને જણાવજો, હું ફરીથી તમને મોકલી આપીશ. તો જુઓ 5 × 3 = 15 છે અને 1 વધી હતી, તો 15ને કેટલા થઈ ગયા 16, અહીં લખવાના 16. 0 પછી સરવાળો કરવાનો છે બંને જવાબનો, જો આ 10નો ગુણાકાર થયો છે, આ 5નો ગુણાકાર છે, સરવાળો કરવાનો, 0 અને 0 = 0 જવાબ આવશે, 2 અને 6 = 8,
અને એક ચાર, જવાબ આવશે 480. જો આપણે સરવાળા, બાદબાકી અને ગુણાકારના કુલ 10 દાખલા ગણ્યા છે. આ 10 દાખલા તમારે મારો વિડીયો વારંવાર જોઈને શીખી જવાના છે. બરાબર, ના આવડે તો તમારે વારંવાર વિડીયો જોવાનો અને આ જ દાખલા ગણવાના છે અને આ 10 દાખલા તમારે શીખી જવાના છે. થેન્ક યુ, આભાર.